नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार तमारू हार्दिक स्वागत छे। आजे आपणे धोरण नंबर 12 कॉमर्समां विषय आंकड़ाशास्त्र भाग एक नी अंदर चेप्टर नंबर एक सूचक अंकमां आपणे आगळ शीखीशुं। ते पहेला जो तमे प्रथम वखत विडियो निहाळी रह्या हो तो तेने लाइक सब्सक्राइब तेमज आगळ शेर करवानुं भूलशो नहीं। तो आपणे बीजा नंबरनो दाखलो स्वाध्याय 1.4 बीजो दाखलो के खोराकी चीजोना भाव अने वपराशनी नीचेनी माहिती परथी कौटुंबिक अंदाजपत्रनी रीते वर्ष 2014 नो सूचकांक गणवानो छे। एटले कई रीते आपणे मेळवानी कीधी? कौटुंबिक अंदाजपत्रनी रीते मेळवानो छे। तो हवे आपणने माहिती आपेली छे, वस्तु आपेली छे, तेना अनુરૂપ જથ્થો આપેલો છે વર્ષ 2010 નો જથ્થો અને ભાવ આપેલો છે વર્ષ 2014 નો ભાવ આપેલો છે। તો વર્ષ 2010 એ તમારો આધાર વર્ષ કહેવાય એટલે જથ્થો છે તે Q0 આવશે અને ભાવ છે જે તે P0 બનશે। ત્યારબાદ 2014 એ તમારો હાલનું વર્ષ છે એટલે ભાવ તમારો P1 બનશે। અહીં તમને ઘઉં છે તેનો જથ્થો આપણને 2010માં જથ્થો છે 60 અને તેનો ભાવ છે 15 રૂપિયા અને 2014માં તેનો ભાવ 18 રૂપિયા થાય। તેવી રીતે તમને ચોખા, બાજરી અને તુવેર દાળની કિંમત અથવા વિગત તમને આપેલી છે। તો હવે આપણે માહિતીને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવવાનો છે। તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંકનો પહેલાં સૂત્ર મૂકીએ। કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર सूत्र आवशे सिग्मा IW ना छेदमा सिग्मा W। एटले एनो मतलब कि आपणी पासे IW एटले के भार अने सूचक अंक आपणे जोईए। तो प्रथम आपणे W मेळ्यो तो W नुं सूत्र बनशे P0 × Q0 एटले के भाव गुणिया जथ्थो। आधार वर्षनो आपणे लेवानो आधार वर्षनो भाव गुणिया जथ्थो एटले के 60 × 15 એટલે કે 60 × 15 બરાબર આવશે 900। ત્યારબાદ 40 × 32 40 × 32 બરાબર આવશે 1280। 15 × 12 15 × 12 કરો એટલે કે 180। 25 × 50 એટલે કે જવાબ આવશે 1250। બધાને આપણે સિગ્મા મેળવવાનું છે, સિગ્મા મેળવ્યો એટલે કેટલા થાય 3610। ત્યારબાદ આપણે સૂચકાંક એટલે આઈ મેળવીએ તો આઈનું સૂત્ર થશે કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, જે આપણું બેઝિક સૂત્ર છે એટલે કે ચાલુ વર્ષનો P1 ચાલુ વર્ષને કેટલા છે ભાવ 18 છેદમાં આધાર વર્ષનો કેટલો છે 15 × 100 એટલે જવાબ કેટલો આવશે 120। ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 40 છેદમાં આધાર વર્ષનો કેટલો છે 32 × 100 એટલે જવાબ કેટલો આવશે 125। ચાલુ વર્ષનો કેટલો છે 14 છેદમાં આધાર વર્ષનો કેટલો છે 12 × 100 એટલે જવાબ આવશે 116.7। ચાલુ વર્ષનો ભાવ છે 70 છેદમાં આધાર વર્ષનો કેટલો છે 50 × 100 એટલે આન્સર આવશે 140। ત્યારબાદ હવે આપણે IW મેળવીએ એટલે W અને I બંનેનો ગુણાકાર કરીએ એટલે 900 × 120 એટલે થશે 108000। ત્યારબાદ 1280 × 125 એટલે કે જવાબ આવશે 1,60,000। ત્યારબાદ 180 × 116.7 એટલે કે જવાબ આવશે 21,006। ત્યારબાદ છે 1250 × 140 એટલે 1,75,000। એટલે બધાનો સરવાળો આપણે કરીએ તો સરવાળો કેટલો આવે છે 4,64,006। એટલે આપણને સિગ્મા IW મળી ગયો, સિગ્મા W મળી ગયો, તે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંકમાં આપણે કિંમત મૂકીએ એટલે 4,64,006 છેદમાં આવશે 3610 એટલે કે જવાબ આવે 128.53। એટલે આપણને અંદાજિત અંદાજપત્રનો સૂચકાંક કેટલો મળ્યો 128.53। હવે તમને એમ કીધું છે કે તે આ માહિતીનું આપણે અર્થઘટન કરવાનું છે એટલે કે આ જે સૂચકાંક છે તે વધેલો છે, કેટલો વધ્યો તે આપણે મેળવવાનું છે। તો આપણે ધારી લઈએ આધાર વર્ષનો ભાવ આપેલો, આધાર વર્ષનો આપણને સૂચકાંક આપેલો નથી એટલે આપણે ધારી લઈએ કે આધાર વર્ષ કયું છે 2010। 2010નો સૂચકાંક ન આપેલો હોય એટલે આપણે કેટલો લખવાનો 100 છે મને ચાલુ વર્ષનો આધાર સૂચકાંક કેટલો આવ્યો ચાલુ વર્ષ એટલે કે 2014નો સૂચકાંક કેટલો મળ્યો આપણને 128.53।
53। तो आ चालू વર્ષની આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના સૂચકાંકમાં શું થાય છે? વધારો થાય છે, એટલે કે ચાલુ વર્ષના સૂચકાંકમાં થતો વધારો બરાબર કેટલો વધારો થાય? તો આપણે 128.53 માઇનસ 100 એટલે કેટલા આવશે? 28.53% નો શું છે વધારો થાય છે, જે આ માહિતીનો શું છે અર્થઘટન છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરજો। થેન્ક યુ, આભાર।